गुरु वंदना मंच अने राष्ट्र वंदना मंच द्वारा गांधीनगर खाते आयोजित भव्य धर्म सभा में 15,000 थी वधु धर्म भक्ति जनता साथे संतो महंतो नी उपस्थिति में राज्य सत्ता साथे धर्म सत्ता होवी जोईए ते भावथी अरवली जिलाना महंतोए गांधीनगर नी भव्य धर्म सभा में हाजरी आपी। 1947 ना आजादी पछी राज सत्ता आवी पछी धर्म सत्ता खोवाई गई छे। राज सत्ता साथे धर्म सत्ता होवी जोईए ते युगो युग थी चाली आव्यु छे। ते मात्र राष्ट्रीय वंदना मंचना डीजी वणझारा द्वारा गुजरात में विविध जिल्लाओना धर्म सभा योजी हती। ज्यारे गांधीनगर में आयोजित भव्य धर्म सभा में 15,000 थी वधु धर्म भक्ति जनता साथे महंतो संतो गादीपतियो महामंडलेश्वरो उपस्थित रहेवाना छे। त्यारे अरवली जिल्लाना गुरु वंदना मंचना प्रमुख दीपक बापू, उपप्रमुख महेश गिरी बापू अने मंत्री विष्णु प्रसाद महाराज, मालपुरना चेतनभाई शास्त्री सहित संतो महंतो गादीपतियो महामंडलेश्वरो गांधीनगर में आयोजित धर्म सभा में राजसत्ता साथे धर्म सत्ता मेळवा પ્રયાણ કરીને હાજરી આપીને હિન્દુ ધર્મનો જય જયકાર થાય અને સત્ય સનાતન ધર્મનો જય જયકાર થાય તે ભાવથી ધર્મ સભામાં હાજરી આપી હતી। ગુરુ વંદના અને રાષ્ટ્ર વંદના મંચની દ્વારા આજરોજ ગાંધીનગરના આંગણે એક ભવ્યાદી ભવ્ય એક ધર્મ સભાનો એક મહાકુંભ યોજાવા જ્યારે જઈ રહ્યો છે, જ્યારે આજના 1947ની દેશની આઝાદી પછી રાજ્ય સત્તા આવી પણ ધર્મ સત્તા ખોવાઈ ગઈ છે અને ધર્મ સત્તા મેળવવા માટે થઈ અને આજરોજ અરવલ્લી જિલ્લામાંથી અમારા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી મહેશગીરી બાપુ, પ્રમુખશ્રી દીપક બાપુ અને જેવી રીતે મહેશગીરી બાપુએ વાત કરી એવી 18 ગાડીઓ સાથે સંતો મહંતોની સાથે મહામંડલેશ્વરો મહંતો ગાદીપતિઓ અને એવા જ અરવલ્લી જિલ્લાનું એવું મોટું દેવરાજ ધામથી ધનગીરી બાપુ પણ પહોંચી ગયા છે અને આ ગુજરાતની ધરામાં, આ ભારતની ધરામાં રામ રાજ્યની સાથે રામ રાજ્ય સ્થપાય જેવી રીતે રામ રાજ્ય કરતા હતા અને ગુરુ વશિષ્ઠ અનુશાસન કરતા હતા, ગાયોની સેવા થતી હતી, ભારતના અંદર ગાયોની સેવા થતી, ગાયોના કતલખાના એ સમયાંતરમાં નહોતા, એવું ફરીથી રામ રાજ્ય સ્થપાય, કતલખાના બંધ થાય, ગાયને રાષ્ટ્રમાતા તરીકે જાહેર થાય, હિન્દુ ધર્મના અંદર સત્ય સનાતન ધર્મનો જય જયકાર થાય એ જ ભાવ સાથે આજે દેશભરમાંથી ગુજરાતભરમાંથી 15,000 ઉપરાંત સાધુ સંતો મહામંડલેશ્વરો ગાદીપતિઓ સંતો મહંતોની વચ્ચે અને ગુરુ વંદના મંચ સાથે સાથે રાષ્ટ્ર મંદરા એક એક ગામમાંથી એક એક ગાડી એટલે 10-15,000 વ્યક્તિઓ આજ ઉપસ્થિત થવાના છે અને અધ્યક્ષ સ્થાને અમારે કનીરામ બાપુ વડવારાની જગ્યા અને એની સાથે ગુરુ વંદના મંચના કનીરામ બાપુ અધ્યક્ષ સ્થાને અને ડીજી વંજારા રાષ્ટ્રવંદના મંચના અધ્યક્ષસ્થાને આ એક જબરદસ્ત મહાધર્મ સભા યોજાય છે। એની સાથે કરની સેનાના ચંદ્રશેખર રાવ સાહેબ પણ આજ કરની સેનાના અધ્યક્ષ પણ આજ ઉપસ્થિત છે એટલે હિન્દુ ધર્મનો જય જયકાર થાય, સત્ય સનાતન ધર્મનો જય જયકાર થાય એ જ ભાવ સાથે અરવલ્લી જિલ્લામાંથી મંત્રીશ્રી વિષ્ણુપ્રસાદ તથા અમારે ઉપપ્રમુખ શ્રી મહેશગીરી બાપુ એની સાથે અમે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે બધાને આ ગુરુ વંદના મંચમાં રાષ્ટ્ર વંદના મંચમાં જોડાવા માટે વિનંતી સાથે બધાને જય જયરામ, જય અલગધણી, જય હિન્દ, જય ભારત, જય અલગધણી, ઓમ નમો નારાયણ। હું મહેશગીરી મહારાજ દેવરાજ ધામથી, અમે જે જગ્યાએ અત્યારે રાજસત્તા ચાલી રહી છે એની સાથે ધર્મસત્તા મેળવવા માટે આજે ગાંધીનગર જઈ રહ્યા છીએ અને અમારી સાથે લગભગ ઓછામાં ઓછી 18 ગાડી છે અને બધા સાધુ સંતો આજે અમે જે અમારા પ્રમુખ સાહેબ દીપક બાપુ અને મંત્રીશ્રી શાસ્ત્રીજી વિષ્ણુપ્રસાદ અને બીજા અમારા શાસ્ત્રીજી માલપુરથી અને બીજા ઘણા બધા સંતો સાથે છે, હું અને મારા બધા સેવક વર્ગ આજે અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ અને રાજસત્તા સાથે ધર્મસત્તા મળે અને ધર્મસત્તા હોવી જોઈએ એના માટે આજે એક મહાકુંભનું આયોજન છે અને એના માટે અમે જઈ રહ્યા છીએ। જય લગધણી, જય ગુરુ મહારાજ। હા, અમારા જે ડીજી વણઝારા સાહેબ એમના અધ્યક્ષસ્થાને અમે જઈ રહ્યા છીએ અને એ આયોજન કરી રહ્યા છીએ, એમની સાથે છીએ અમે।